વેલકમ ટુ ફૂડ આજે આપણે જોઈશું કે રેસ્ટોરન્ટ જેવી જેવી રોટી સરળ રીતે રીતે ઘરે કેવી રેસ્ટોરન્ટમાં તંદુરી રોટી ખાઈએ છીએ સેમ એવી જ એકદમ સોફ્ટ રોટી ઘરે બનાવવી ખૂબ જ ઇઝી છે અને નોર્મલ રોટલીની તવી ઉપર જ આપણે બનાવીશું જેમાં આ રીતની ખૂબ જ સરસ તંદુરની ઇફેક્ટ પણ આવે છે તો આવી સરસ તંદુરી રોટી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલા આ બે આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો સૌથી પહેલા એક બાઉલ લઈ લઈશું અને એમાં ચાણી મૂકીને મેંદો ચાળી લેવાનો છે અત્યારે મેં ટોટલ કપ મેંદો લીધો છે ગ્રામમાં ગણો તો બસોથી થી અઢીસો ગ્રામ જેટલો થાય હવે એમાં હાફ ટી સ્પૂન મીઠું એડ કરો એક ટી સ્પૂન ખાંડ હાફ ટી સ્પૂન ખાવાનો સોડા હાફ ટેબલ સ્પૂન તેલ અને અડધો કપ દહીં એડ કરીશું દહીં રૂમ ટેમ્પરેચરનું લેવાનો છે બધી વસ્તુ એકવાર મિક્સ કરી લો મિક્સ થઈ જાય એ પછી નવ સેકુ ગરમ પાણી એડ કરતા જઈ આનો લોટ બાંધવાનો છે પરોઠાથી ઢીલો આનો લોટ બાંધવાનો છે પણ આને આ રીતે આંગળીઓથી ભેગા કરતું જવાનું અને આ લોટને વધારે મસળવાનો નથી આ રીતે લોટ બંધાઈ જાય એટલે એક વાસણ કે બાઉલ લઈ લો એમાં થોડું તેલ લગાવી દઈશું જે લોટ બાંધ્યો છે એનો આ રીતે ગોળા જેવું બનાવી લોટ આ બાઉલમાં મૂકી દઈશું અને આને કવર કરવાનું છે તો આ રીતે ક્લીન રેપ થી કે કોઈ થાળી કે પ્લેટથી પણ તમે આને ફીટ ઢાંકીને રાખી શકો છો

હવે આમાંથી એક લુઓ બનાવી લઈએ અને સાથે તવી ગરમ કરવા માટે મૂકી દઈશું અને તવી લોખંડની લેવાની છે આમાં નહીં ચાલે અટામણ લઈ લો અને આ રીતે રોટલી વણતા હવે આથો આવ્યા પછી લોટ હોય એના કરતાં પણ ઢીલો થાય એટલે જ્યારે જ્યારે અટામણની જરૂર પડે એ પ્રમાણે તમારે અટામણ લેતા જવાનું અને મીડિયમથી રોટી વણવાની છે રોટી ક્યાંય જાડી પાતળી ના રહે એનું ધ્યાન રાખવાનું એ બધી સાઈડથી એકદમ સરસ જોઈએ હવે આના ઉપર સાદું પાણી લગાવી દઈશું આખી રોટી ઉપર લગાવવાનું છે તવી ગરમ થઈ ગઈ પાણી વાળો ભાગ નીચે જાય એ રીતે રોટીને ચોંટાડી દો ગેસની ફ્લેમ હાઈ કરી દો આ રીતે આમાં બબલ્સ આવે એ પછી તવીને ઊંધી ફેરવી દેવાની હવે આ રીતે રોટીને શેકવાની છે સેસેજ વારે ચેક કરતા જાઓ અને જ્યાં જરૂર લાગે ત્યાં એને શેકી લેવાની એ પ્રમાણે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ કરી હતી અને શેકતી વખતે હવે આને તવીથાની મદદથી તવીમાંથી ઉખાડી લેવાની છે પાછળ પણ આમાં ખૂબ જ સરસ તંદુરની ઇફેક્ટ આવે છે તમે જોઈ શકો છો હવે આ ગરમ હોય ત્યારે જ એના ઉપર બટર લગાવી દેવાનું જે તંદુરી રોટી આપણે બનાવી એનું રિઝલ્ટ હવે હું તમને બતાવું તો આ એકદમ સોફ્ટ અને તમે જોઈ શકો છો એના બંને પડ પણ ખૂબ જ સરસ અલગ થઈ ગયા છે અને જાળીદાર બને છે ખાવામાં પણ આ એકદમ સોફ્ટ છે તો આ રીતે તંદુરી રોટી બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો અને કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો અને અલગ અલગ પંજાબી સબ્જીની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને પંજાબી રેસીપી પણ જોવા મળી જશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે